વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયના ચેપ્ટર 1 ના લેક્ચર નંબર 3 માં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે લેક્ચર નંબર 2 ની અંદર જે આપણે કે ચર્ચાઓ કરી છે એમાં ખાસ કરીને આપણે સંજ્ઞાઓની ચર્ચાઓ આપણે કરી છે કે આ પ્રકરણની અંદર કેવા પ્રકારની સંજ્ઞાઓ આવે છે એને અનુસંધિક બાબતોને આપણે સમજ્યા છે તો એ સંજ્ઞાઓને તમે વ્યવસ્થિત યાદ રાખી હશે એવી હું આશા રાખું છું જો એ સંજ્ઞાઓ તમને બરાબર યાદ હશે તો લેક્ચર 3 માં જે આપણે સૂત્રો ની બાબતો સમજવી છે બહુ સરળતાથી સમજી શકશું આ પ્રકરણની અંદર તમને અહીંયા બોર્ડ સમક્ષ જે કે સૂત્રો લખા છે જે સાત સૂત્રોની બાબતો સમજાવી છે એ સિવાયના પણ બીજા ઘણા સૂત્રો જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાના છીએ પણ આ લેક્ચરમાં માત્ર આપણે સાત સૂત્રોની ચર્ચા કરીશું અને એ સૂત્રો આપણે વ્યવસ્થિત રીતે સમજીને યાદ રાખીશું જેથી કરીને એ સરળતાથી યાદ રહી જશે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અને એમાં મેં પહેલો સૂત્ર લખ્યો છે કે ભાવ સાપેક્ષ હવે સાપેક્ષ શબ્દ આપવા માટે નવો નથી આપણે બહુ એને સરળતાથી સમજી શકાય છે કે સાપેક્ષ કોને એનો અર્થ એ થયો કે ભાવ સાપેક્ષ જે છે એટલે કે એનું સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ એટલે કે ચાલુ વર્ષને આપણે ખબર છે કે ની સંજ્ઞા એવા ભાવ જે છે એ સંજ્ઞા પીવન છે આધાર વર્ષના ભાવની સંજ્ઞા પી ઝીરો છે જે આપણે જાણીએ છીએ એટલે કે પીવનના છેદમાં પી ઝીરો જે ભાવ સાપેક્ષ સૂત્ર છે જાણ ખાતર કહ્યું ભાવ સાપેક્ષને બદલે ભાવમાં થતો સાપેક્ષ ફેરફાર એવું પણ આવી શકે પણ મોટા ભાગે ભાવ સાપેક્ષ શબ્દ ને આધારિત સૂત્ર ને આપણે યાદ રાખીશું ટૂંકમાં તમે એટલું યાદ રાખો કે જે પણ સૂત્ર આવે છે અહીંયા તમારી સંસ્કૃતિમાં અંશ ની અંદર ચાલુ વર્ષનું પ્રયોજન આવશે અને છેદમાં આધાર વર્ષ આવશે આટલું યાદ રાખશો તો ઘણા બધા સૂત્રોમાં તમારે અંશ અને છેદમાં શું લખવું એની તમને બહુ સરળતાથી ખબર પડી જશે તો અહીંયા આ પહેલું સૂત્રની સંજ્ઞા માં હવે જે સૂત્ર તમને અહીંયા એક સૂત્ર આવે એટલે બીજું સૂત્ર આ સાથે આવે ખાલી શબ્દ બદલવાનો છે તો તમે જોઈ શકો છો કે અહીંયા ભાવ સાપેક્ષ લખ્યું છે એને બદલે અહીંયા જે શબ્દ લખ્યો છે જથ્થા સાપેક્ષ તો જથ્થા સાપેક્ષ લખ્યું છે તો એના માટેનું આપણને સૂત્ર જ્યાં ભાવ શબ્દ છે એને બદલે ખાલી જથ્થો શબ્દ જ મૂકવાનો છે બસ બીજો કોઈ ફેરફાર જ નથી તો એ સૂત્રને આપણે જોઈશું તો જથ્થા સાપેક્ષ બરાબર ચાલુ વર્ષનો જથ્થો છેદમાં આધાર વર્ષનો જથ્થો આ રીતનું સૂત્ર છે ચાલુ વર્ષનો જથ્થો છેદમાં આધાર વર્ષનો જથ્થો એટલે કે જથ્થાની સંજ્ઞા ક્યુ અનુસાર ચાલુ વર્ષ માટે 1 લાગે આપણે શીખી ગયા લેક્ચર 2 માં એ અનુસાર Q1 ના છેદમાં Q0 મતલબ ચાલુ વર્ષના જથ્થાને Q1 કહેવાય જે આપણને ખબર છે અને આધાર વર્ષનો જે જથ્થો છે એને આપણે Q0 તરીકે ઓળખીએ છીએ એટલે કે જથ્થા સાપેક્ષ સૂત્ર Q1 ના છેદમાં Q0 અને શેની ભાષામાં વાત કરીએ તો આ સૂત્રમાં P1 ના છેદમાં P0 ભાવ સાપેક્ષ સૂત્ર છે અને જથ્થા સાપેક્ષ તો P ની બદલે Q આવે છે મતલબ Q1 ના છેદમાં Q0 આવા પ્રકારનું સૂત્ર આપણે યાદ રાખી શકીએ બહુ સરળતાથી હવે આપણે જાણીએ છીએ સૂચકાંક સૂચકાંક અહીંયા ભાવના સંદર્ભમાં લીધો છે અને અહીંયા ચોથા સૂત્રમાં જથ્થાના સંદર્ભમાં લીધો છે સૂચકાંકો ઘણા બધા એવા એવી ચલ રાશિ છે એના સંદર્ભમાં લઈ શકાય છે એટલે આપણે મગજમાં એવું ન સમજીએ કે અહીંયા આ બે પ્રકારના સૂચકાંક હોય આગળ ઘણા બધા પ્રકારના સૂચકાંકની ચર્ચાઓ જે આપણે કરવાની છે તો એમાંનું આ ત્રીજું જે સૂત્ર છે સૂચકાંકો ભાવના સંદર્ભમાં એનું જે સૂત્ર છે I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100 તમે સમજી ગયા છો પહેલા સૂત્રમાં P1 ના છેદમાં P0 છે
पास आपे छू અહીંયા એક સૂત્રમાં માત્ર p1 ના છેદમાં p0 ગુણ્યા 100 એવો આપણે અહીંયા લખેલો છે જે આપણે બહુ સરળતાથી સમજી શકીએ એક સૂત્રને જથ્થાના સંદર્ભમાં લેવામાં આવે તો i બરાબર q1 ના છેદમાં q0 ગુણ્યા 100 મતલબમાં સરળતાથી અહીંયા p1 ના છેદમાં p0 ગુણ્યા 100 અને q1 ના છેદમાં q0 ગુણ્યા 100 આપણે લેક્ચર 1 માં એક સરસ વાત કરી ચૂક્યા છે કે ગુણ્યા 100 મોટા ભાગે આવશે કારણ કે સૂચકાંક જે છે એક પ્રકારની ટકાવારી છે અને ટકાવારીને દર્શાવવા માટે ગુણ્યા 100 નો સંદર્ભ લેવામાં આવે છે 100% બધામાં લેવામાં આવે એવી વાત નથી પરંતુ જનરલી સૂત્રમાં ગુણ્યા 100 સ્વીકારવામાં આવ્યો છે જે આપણે યાદ રાખીશું તો અહીંયા ખૂબ સહી વાતો છે આ સૂત્ર છે સમૂહનો સામાન્ય સૂચક સામાન્ય સૂચક એટલે શું તો કે માની લો કે પાંચ વસ્તુ હોય પાંચ કે છ વસ્તુ હોય ઉદાહરણ તરીકે મગ મઠ અડદ ચણા ચોળા વટાણા તો છ વસ્તુ થઈ ગઈ મગ મઠ અડદ ચણા ચોળા વટાણા હવે એના ભાવ બધાના અલગ અલગ હોય છે તો એનો ભાવ અલગ હોય એનો જથ્થો અલગ હોય તો એનો સૂચકાંક અલગ અલગ હોય એનો અર્થ એ થયો કે ભાવ જથ્થો બદલાય તો સૂચકાંક બદલાય અને સૂચકાંક બદલાય તો બધાનો કોમન સૂચકાંક મેળવો હોય તો એને એ એક સમૂહ થયો ને બધાનો એટલે એનો સામાન્ય સૂચકાંક તરીકે આપણે ઓળખી શકીએ અને એ જે છે એનો સૂત્ર છે સિગ્મા જે જાણીતો જાણીતી સંજ્ઞા છે p1 i છેદમાં p0 i છેદમાં n ગુણ્યા 100 આ સૂત્રનો કઈ રીતે ઉપયોગ કરવો એની ચર્ચા આપણે દાખલા આપણે વખતે કરીશું પણ હાલમાં આપણે તો એક સમૂહનો સ વાળા શબ્દો સમૂહનો સામાન્ય સૂચકાંક એવા શબ્દોને ધ્યાનમાં લઈને આપણે આ સૂત્ર યાદ રાખીશું તો કે દાખલાઓમાં એનો ઉપયોગ મર્યાદિત છે પરંતુ આપણા કોર્સમાં છે એટલે આપણે યાદ રાખીશું એને એટલે સમૂહની સંખ્યા જે આપણે સંખ્યામાં એનો અર્થ આપણે શીખ્યા છીએ અહીંયા પણ ગુણ્યા 100 આવશે જે આપણે યાદ રાખીશું ત્યાર પછી એક બહુ સરસ વાત જે આપણે પ્રકરણની શરૂઆતમાં જે સ્વાધ્યાય 1.1ના દાખલાઓમાં જે આપણે કરવાની છે એની અંદર સૂચકાંક મેળવવાની જે ઘણી બધી રીતો છે એમાંની બે રીતો છે અહીંયા નજર છે એના સૂત્રો લખેલા છે તો પ્રકરણ 73 બહુ સહેલું છે સૂચકાંક મેળવવાની રીતો ઘણી બધી છે એમાં આ પહેલી રીત આપણે જે શીખવાના છે દાખલાઓમાં એ છે અચલ આધારની રીત અચલ એટલે ફિક્સ થયેલા અચલ કે આપણે જાણીએ છીએ કે જેની કિંમત પછી બદલાવાનો કોઈ ચાન્સ હોતો નથી એ અચલ તરીકે આપણે ઓળખી શકીએ અચલ આધારની રીતે સૂચકાંક તો એનું સૂત્ર છે i બરાબર સૂચકાંક માટે i તો મૂકવો જ પડશે કારણ કે સૂચકાંકની સંજ્ઞા i છે i બરાબર આપણે યાદ રાખીએ છીએ મૂલ્ય અંશમાં ચાલુ વર્ષનો છેદમાં આધાર વર્ષનો છે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 મતલબમાં અહીંયા ભાવ શબ્દ લખેલો છે અને ભાવને બદલે બીજા શબ્દો પણ આવશે જે આપણે યાદ રાખવામાં શીખવાના છે ભાવને બદલે અહીંયા લખ્યું છે જો ભાવને બદલે જથ્થો પણ આવી શકે ખર્ચ પણ આવી શકે ઉત્પાદન જેવા અન્ય શબ્દો પણ આવી શકે એટલે મગજમાં એવો ફિટ નથી કરી દેવાનો કે આ સૂત્ર ફિક્સ એટલે ફિક્સ સૂત્રનો ફર્મો ફિક્સ છે પરંતુ એનો મતલબ શું થયો કે અહીં શબ્દો બદલાયા કરે છે જેમ આપણે પાણી છે એ પ્રવાહી છે મતલબ લિક્વિડ બરાબર તો એ પ્રવાહીને આપણે બોટલમાં નાખીએ પાણીને બોટલમાં નાખીએ તો બોટલ જેવો આકાર ધારણ કરશે ગ્લાસમાં નાખીએ તો ગ્લાસ જેવો આકાર ધારણ કરશે તો પાણીના ગુણધર્મો જે છે એ ફિક્સ છે પાણી વિશે આપણે જાણીએ છીએ કે પાણીના આટલા ફાયદા છે એવું બધું આપણે જાણીએ છીએ પણ એનો કોઈ આકાર નિશ્ચિત નથી એવી રીતે આ સૂત્રના શબ્દોનો ફર્મો ફિક્સ ફર્મો એટલે ચાલુ અંશમાં ચાલુ અસરશે છેદમાં આધાર અસરશે અહીંયા ગુણ્યા છે એ બધું જ આવશે પણ અહીંયા શબ્દ બદલાઈ શકે એમ એટલે એવું
કે એમાં કઈ સૂત્ર બનાવવા માટે કોઈ શબ્દ કયો લેવો તો એના માટે ભાવનો પ્રયોજન મેં કરેલું છે અને મેત્રો એક ભાવ આ શબ્દથી યાદ રાખી શકાય હવે બધી રીતે તમે એમ પછી સૂત્ર યાદ રાખો એ એવું જરૂરી નથી રકમમાં જોવું પડશે આપણે આ જથ્થો હશે તો જથ્થા અનુસંગિક સૂત્ર બનશે ભાવ હશે તો ભાવાનુસંગિક સૂત્ર બનશે તો અહીંયા જુઓ આ ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 પરંપરિત કોને કહેવાય જેની જે વર્ષ અનુસાર જેનો ફેરફાર થતો હોય સૂચકાંક એના માટે પરંપરિત શબ્દ વાપરવામાં આવે મતલબ વર્ષ બદલાતું રહેતું હોય એ પરંપરિત ફરી એકવાર આમાં નામ કે છે તો કે આમાં વર્ષ જે હોય નક્કી કરેલું વર્ષ એ ફિક્સ હોય છે અને આ વર્ષ ફિક્સ નથી હોતું અને એ બદલાય અરે એટલે પરંપરિત છે અને દાખલાની અંદર જ્યારે આપણે મતલબ દાખલાઓ ભણીશું ત્યારે આપણને આ બેમાં પરફેક્ટ ખ્યાલ આવી જશે કે બંને રીતમાં ડિફરન્સ શું છે આ બંને રીત સૂચકાંક મેળવવાની છે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત અને આપણે આ બંને રીતનું એકબીજામાં મલ્ટીપ્લિકેશન કરી શકાય છે જેમ મેં તમને પાણીનું ઉદાહરણ આપ્યું તો પાણીની બાબતને આપણે આગળ વધારીએ તો પાણીનું બરફ બની શકે પાણીનો બરફનો પાણી પણ બની શકે મતલબ આપણે એમ કહીએ કે પાણીનું અણુસૂત્ર શું તો કે H2O છે તો પછી બરફનું અણુસૂત્ર શું એ પણ H2O છે H2O જ છે પણ બરફનું અને પાણીમાં ડિફરન્સ શું તો કે બરફ છે એ ઘન અવસ્થા બતાવે છે અને પાણી એ પ્રવાહી અવસ્થા બતાવે છે એમ આ બંને રીતમાં આટલો ડિફરન્ટ એ છે કે આ અચલ આધારને પરંપરિતમાં તમે ફેરવી શકશો પરંપરિતને અચલમાં ફેરવી શકશો જે ડિટેલ ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ એટલે આના અનુસંગિક દાખલાઓ જે આપણે શીખીશું ત્યારે એની આપણે ડિટેલ માહિતી મેળવીશું અને પરંપરિત આધારની રીતે સૂચકાંકમાં શું થાય તો કે એમાં આધાર પ્રશ્નો એટલે તમે જુઓ એનું સૂત્ર કેવી રીતે બનાવેલું છે તો કે એના ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100 એટલે કે આમાં શબ્દોમાં અહીંયા આધાર વર્ષ જે લખેલું છે એને બદલાય અગાઉનો વર્ષ અગાઉનો વર્ષ એટલે હું તમને સમજાવું અત્યારે 2020 ચાલે છે તો અગાઉનું જે વર્ષ છે એ કયું આવશે તો કે 2019 એનો મતલબ શું થયો કે જે વર્ષ અગાઉના વર્ષના અનુસંગિક આપણે પરંપરિત આધારમાં સૂચકાંક આપણે નક્કી કરી શકીએ અને યાદ રાખો શબ્દની અંદર જે આપણે બાબત શીખતા કે ભાવને બદલે બીજા શબ્દો આવી શકે જથ્થો આવી શકે ખર્ચ આવી શકે ઉત્પાદન જેવા અન્ય શબ્દો આવી શકે આ સિવાયના શબ્દો આવી શકે એવું નહીં કે આટલા શબ્દો લખા છે તો એ આવી શકે મતલબમાં આની અંદર સૂત્ર તો જો કે દરેક અગત્યના હોય જ છે પણ આટલા સૂત્રો સિવાયનો સૂત્રો પણ આ પ્રકરણમાં છે પરંતુ આપણે લેક્ચર સુધીમાં માત્ર અહીંયા બોર્ડ સમક્ષ લખેલા તમારી નજર સમક્ષ લખેલા જે 7 સૂત્રો છે જેને આપણે નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખશો અને સૂત્રોને વ્યવસ્થિત યાદ રાખશો અને લેક્ચર 2 માં જે આપણે સંજ્ઞાઓની બાબતો છે એને પણ યાદ રાખતા રહેશો તો જેથી કરીને આપણે સૂત્રોની બાબતોને આગળ